ઉપલેટા તાલુકામાં અતિવૃષ્ટિ અને લોકડાઉનના લીધે ખેડૂતોને કર્યા કંગાર. જગતનો તાત ખેડૂત ખેતરોમાં રામધૂન બોલાવી સરકાર સમક્ષ કરી રહ્યો છે સહાયની માંગ. હાલ સમગ્ર ભારત અને વિશ્વમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે. સરકારે કોરોનાને કાબૂમાં લેવા મહિનાઓ સુધી લોકડાઉન કરેલ હતું. આ સમયગાળા દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગ ખૂબ જ પાયમાલ થયો છે, જેમાં ખાસ કરીને આપણે જગતનો તાત જેને કહીએ છીએ તેની હાલત ખૂબ જ કફોડી થઈ રહી છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ખેડૂતોને તૈયાર થયેલા પાકના ભાવ ન મળતા અને વેપારી દ્વારા ખરીદી નહીવત થતાં તેમાં મોટી નુકસાની વેઠી હતી અને લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થતાં ચોમાસાના લીધે અતિશય વરસાદ પડવાથી અને ડેમોના પાણી છોડાતા મહિનાઓ સુધી ખેતરોમાં પાણી ભરેલા રહેવાના કારણે ખેતરોનું તેમજ વાવેતર કરેલા મોલનું સદંતર ધોવાણ થવાથી ખેડૂતોને બીજો જોરદાર ફટકો સહન કરવો પડ્યો છે. કોરોનાના સમયગાળામાં ધંધા રોજગાર અને પૈસાની ખૂબ જ ખેંચતાણ હોવા છતાં ખેડૂતોએ ઉસીના તેમજ વ્યાજે પૈસા લઈ તનતોડ મહેનત કરી વાવેતર કરેલા હતા, પણ કુદરતનો કાર અફાત આફત બનીને બીજી વાર પણ તેના ઉપર વરસ્યો અને અતિથી ભારે વરસાદ ખેડૂતોને તદ્દન પાયમાલ કરી નાખ્યા. હવે ખેડૂતોને સરકારી સહાય સિવાય બીજા કોઈ રસ્તો મળતો ન હોવાથી અનેક વખત રજૂઆતો કરી છે, પણ સરકારનું હજુ ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત થયું નથી. ત્યારે ફરી એક વખત જગતનો તાત પોતાના ખેતરોમાં રામધૂન જેવા કાર્યક્રમો કરી અને સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે અને તમામ ભાંગી પડેલા ખેડૂતોને ફરી રોજગારી મળી રહે તેમજ પાયમાલ થયેલા ખેડૂતોને પગભર થઈ શકે તેના માટે રજૂઆતો કરી રહ્યા છે. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. છેલ્લા 30 દિવસથી આ બહુ વરસાદ પડવાને કારણે ઉપલેટાની તમામ નદીઓ મોજ, ભાદર, વેણુ આ બધાની અંદર પૂર હોનારત આવતા ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે અને આ નુકસાનીને કારણે જમીનો ધોવાઈ ગઈ છે, ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે અને ખેડૂતોને બહુ મોટી નુકસાની થઈ છે. આ ખેડૂતોને સરકારે જ્યારે જાહેરાત કરી મુખ્યમંત્રીશ્રીએ કે અમે ખેડૂતોને મુખ્યમંત્રી સહાય યોજના તળે અમે લાભ આપીશું, ત્યારે હજુ સુધી સર્વેની કામગીરી ઉપલેટા શહેરને આજુબાજુના જે પૂરગ્રસ્ત વિસ્તારો છે એમાં થઈ નથી. એટલે ખેડૂતો આજે ખૂબ રોષે ભરાણા છે અને એને આજે રામધૂનનો પણ કાર્યક્રમ રાખ્યો હતો. જે સરકાર હવે સહાય કરે ન કરે અમે આમાં બચી શકીએ એવી નથી અને અમારો પાક નિષ્ફળ છે. આ બાબતથી ખેડૂતો જ્યારે મળ્યા છે ત્યારે ખેડૂતોની આ વેદનાને સરકારે સમજવી જોઈએ અને તાત્કાલિક સર્વેની ટીમો, અમારી માગણી છે કે 3 ટીમો છે ઉપલેટા તાલુકામાં, તો 10 ટીમો કરી અને તાત્કાલિક સર્વે કરે જેથી કરીને ખેડૂતો પોતાના ખેતરો સમા કરી શકે, પોતાના ખેતરોમાં નવા પાકના વાવેતર કરી શકે અને ફરી પાછા પોતે આગામી જે કઈ ખરીફ પાક પછી રવિ પાક કરવો